હલો નમસ્કાર મિત્રો, આજે અમે આવ્યા છીએ અમારા તળાજા તાલુકાનું પરતાપરા ગામ. અને પરતાપરા ગામે એક એવું ગ્રુપ છે, સહયોગ ગ્રુપ જે છે, એમાં 35 થી 37 સભ્યો છે, જેણે ગામની અંદર એક સરસ મજાની લાઇબ્રેરી બનાવેલી છે. અને ખાસ તો એમનું આ અમારા મેથળાથી પરતાપરા રોડે સ્મશાન એટલે કે મોક્ષધામ બનાવેલું છે, એ જોવા જેવું છે. મોક્ષધામ એટલે તમને એમ જ લાગે કે એક બગીચો છે. તો જોતા રહેજો અમારો વિડીયો આખે આખો, અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. જો મિત્રો, આ મોક્ષધામનો મેઇન ગેટ. આપણે હવે જઈએ છીએ કે મોક્ષધામની અંદર આપણને આમ પહેલાંના જમાનામાં ડર લાગતો કે મોક્ષધામ બહુ મેલું હોય અને એની અંદર પ્રેતાત્માઓ એટલે કે ભૂત થતું હોય છે એવી બધી લોકવાયકા હતી. પરંતુ મિત્રો, એવું કશું હોતું નથી. અને અહીંયા તો આપણે જ્યારે આપણા ખોળિયામાંથી પ્રાણ છોડી દઈએ અને ત્યારે આપણા દેહને અહીંયા અગ્નિદાહ દેવા માટે લાવવામાં આવતો હોય છે, એટલે અને સામે બતાય એ મોક્ષધામના પહેલા દર્શન કરીએ. તો મિત્રો, અને સરસ મજાનો આ બગીચો મિત્ર મંડળે બનાવ્યો કે અહીંયા તમને સહેજે ડર ન લાગે. એમ તમને એમ લાગે કે અમે બગીચામાં ફરવા માટે આવ્યા. જો આ સરસ મજાની એક રૂમ છે જ્યાં અગ્નિદાહ દેવા માટેના લાકડા રાખવામાં આવતા હોય છે ચોમાસાની અંદર. એટલે કે ચોમાસાની અંદર જે લાકડા વધારાના હોય, એમ કહેવાય કે વરસાદથી પલળે તો પાણીથી પલળવાથી તે લાકડા જલ્દી જગતા નથી, એટલે ત્યાં લાકડા રાખવામાં આવતા હોય છે. અને હવે આપણે અહીંયા જઈ કે મૃત્યુ પામ્યા પછી વ્યક્તિને અહીંયા લાવવામાં આવતી હોય છે. અને સામે જે રાખનો ઢગલો બતાય છે, એ મિત્રો એ ચિત્તાઓમાં અગ્નિદાહ દીધીને આ રાખનો ઢગલો થઈ ગયેલો હોય છે. અને જુઓ મિત્રો, આ સ્મશાનનું એમ કહેવાય કે રૂમ છે. આ ચોમાસાની અંદર જ્યારે વરસાદ શરૂ હોય ત્યારે આની અંદર ચિત્તા ખડકવામાં આવતી હોય છે. તો હવે આપણે જઈએ કે આ સહયોગ ગ્રુપે આ સ્મશાનની અંદર બગીચોની પરંતુ ઘણી બધી સુવિધાઓ ઊભી કરેલ છે કે છોકરાઓ શિક્ષણમાં આગળ વધે, નોકરીમાં આગળ વધે એ હેતુથી એમને અહીંયા પ્રેક્ટિસ કરવા માટેનું મેદાન પણ ઊભું કરેલું છે. તો હમણાં આપણે સહયોગ ગ્રુપના જ એક મેમ્બર એટલે કે આપણે રણજીતભાઈ ગુજરિયાને મળશું ને વગેરે વગેરે માહિતી થોડીક આ સ્મશાનમાં જે કાંઈ આજે મિલિટરીની પ્રેક્ટિસ કે પોલીસ ગ્રાઉન્ડ કે પછી ફોરેસ્ટ ગ્રાઉન્ડમાં જે કાંઈ તાલીમ આવતી હોય છે એ અહીંયા તાલીમ છોકરાઓ લઈ શકે એ માટેનું આ બધું ઊભું કરેલું છે. તો મળીએ આપણે રણજીતભાઈને. આ છે અમારા રણજીતભાઈ ગુજરિયા, અને મદદનીશ શિક્ષક એવા અને સારા એવા શિક્ષક મેથળા પ્રાથમિક શાળા. તો રણજીતભાઈ, તમે આ બધું તમે સહયોગ ગ્રુપના મેમ્બર છો પરતાપરા ગામની અંદર, અને સારા એવા શિક્ષક છો મારી દ્રષ્ટિમાં, અને વિદ્યાર્થીઓ માટે ખૂબ જ લગાવ રાખો છો અને તેમને ખૂબ જ મદદ કરો છો. તો તમારી આ ગ્રુપની અંદર કેવી મદદ અને આ બધું પેલું છોકરાઓની પ્રેક્ટિસમાંથી શું શું ઊભું કરેલું છે એ મને જરીક જણાવો. નમસ્કાર, મારું નામ ગુજરિયા રણજીતકુમાર, શ્રી મેથળા પ્રાથમિક શાળા. તો અમે આ જ્યારે કોરોનાનો જે સમયગાળો હતો ત્યારે અમારા ગ્રુપની રચના છે એ કરવામાં આવેલી હતી, સહયોગ ગ્રુપ. તો અમે જ્યારે મેથળા જ્યારે નોકરીએ જતા તો અમારા ગામના જે નવયુવાનો છે, જે સ્પર્ધાત્મક પરીક્ષાઓ જેવી કે પોલીસ છે, ફોરેસ્ટ છે, તલાટી છે, તો એમની સ્પર્ધાત્મક તૈયારીઓ માટે રોડે દોડતા અમે વિદ્યાર્થીઓને જોયા. તો અમારા ધ્યાનમાં આવ્યું કે અમારા ગામના બાળકો માટે કોઈ મેદાનની સુવિધા નથી. તો અમે ગ્રુપના સભ્યોએ વિચાર કર્યો કે ભાઈ આવા એમના માટે જે કાંઈ સાધનો છે, એમના માટે જે કાંઈ મેદાન છે,
તો એમનું આયોજન આપણે આપણા શમશાનની અંદર ગોઠવી દઈએ તો કેવું? તો તમામનો અમને સારો સહકાર મળ્યો. તો જે સ્પર્ધાત્મક તૈયારીઓ એટલે કે લાંબી કૂદ કરવા માટે છે, તો અમે અહીંયા એમના માટે ખાડો અને મેદાનની વ્યવસ્થા કરી દીધી. એમના માટે ઊંચી કૂદની જે કાંઈ જરૂરિયાત હતી તો એમના માટે સ્ટેન્ડ લાવી આપ્યા. અહીંયા સીટઅપ માટેનું જે આ મેદાન તમે જોઈ રહ્યા છો તો એ સીટઅપ માટે છે. ફોરેસ્ટ માટે જે રસ્સાસઢ, જે રસ્સો ચઢવા માટેની જે કાંઈ સ્ટેન્ડની વ્યવસ્થા હતી તો એ પણ અમે કરી આપી. ત્યારબાદ જે આપણે દંડ માટે બરાબર પુલઅપ્સ માટેનું જે મેદાન છે એ પણ અમે એમના માટેનું સ્ટેન્ડ છે એ પણ સારું એવું, એટલે કે લગભગ 40,000 જે સ્વખર્ચ છે એ અમારા સહયોગ ગ્રુપનું જે સ્વભંડોળ હતું તેમાંથી મેં 40,000 રૂપિયા એકઠા કરી અને આ મેદાન છે એનો અમે ઉપયોગ કર્યો છે. અને લગભગ 40 જેવા બાળકો છે એ આ જે આખા મેદાન અને આ સુવિધા છે એનો ઉપયોગ છે એ હાલના તકે કરી રહ્યા છે અને ખૂબ સફળતા મેળવી રહ્યા છે. સરસ રણજીતભાઈ, તમે બહુ સારી માહિતી આપી એ બદલ તમને ખૂબ ખૂબ ધન્યવાદ. અને આવો નવો સપોર્ટ તમને તમારો ગામની અંદર રહે, શાળાની અંદર રહે, એવી જ મારી અંતરની અભિલાષા છે. સમસ્ત પ્રતાપરા ગામ સમસ્ત સંચાલિક સહયોગ લાઇબ્રેરી છે અને એની પણ આપણે મુલાકાત લઈએ હમણાં, તો લાગી રહેજો અમારા વિડિયામાં. હાલો મિત્રો, હવે છે ને સહયોગ લાઇબ્રેરીની અંદર આપણે જઈને જોઈએ કે આ લાઇબ્રેરી કઈ રીતનું કામ કરી રહી છે. અને અહીંયા વિદ્યાર્થીઓ એટલે કે જે પરીક્ષાઓની તૈયારી કરતા હોય છે એ હમણાં આપણે જોઈએ. અને પહેલાં આપણે પુસ્તકો કયા કયા છે એ જોઈ લઈએ. આ સામે કબાટ છે, કબાટ આખો કબાટ પુસ્તકોનો જ ભર્યો. જુઓ મિત્રો, અહીંયા બધી વગેરે પરીક્ષાઓની તૈયારીના પુસ્તકો છે. આની અંદર ભરતીના એટલે કે જે નોકરીની ભરતી માટેની તૈયારી કરતા હોય એના પણ અહીંયા પુસ્તકો પડેલા છે. તો માત્ર ને માત્ર અહીંયા વ્યક્તિત્વ વિકાસ એટલે કે છોકરાઓને જે કાંઈ પરીક્ષાઓ આપવાની હોય છે એના માટેની તૈયારી કરવા માટેની જ આ લાઇબ્રેરી છે. સરસ મજાનો સરસ્વતી માતાનો ફોટો પણ છે. કા મિત્ર, શું વાંચો છો? મેથ એટલે ગણિત. અચ્છા, હા, એટલે ગણિત એટલે આમ હજી અભ્યાસ કરો કે નોકરીની તૈયારી કરો છો? અચ્છા, નવમાં એટલે નવમાં. તો અહીંયા તમે રોજ વાંચવા આવો છો? ડેલી. આ લાઇબ્રેરી કોની ઊભી કરેલી છે? સહયોગ ગ્રુપના કેટલા સભ્યો છે? 50 જેટલા સભ્યો છે. અચ્છા, 50. ધન્યવાદ. તમે શેની તૈયારી કરો છો? ગુજરાત પોલીસની ભરતી માટેની આ ભાઈ તૈયારી કરી રહ્યા છે. મને ખૂબ આનંદ થાય છે. કે કેટલો ટાઈમ તમે વાંચો છો અહીં? એક બે વર્ષ પણ આમ ટાઈમ 10 કલાક, 12 કલાક, 8 કલાક, 6-7 કલાક આ ભાઈ અહીંયા વાંચવા આવે છે આ લાઇબ્રેરીની અંદર. તો
ખૂબ ખૂબ અભિનંદન. તમે તમને વહેલી તકે નોકરી મળી જાય એવી મારી અંતરની અભિલાષા છે. નમસ્કાર, તમે શેની તૈયારી કરો છો? હું સીસીઈની. સીસીઆઈ એટલે સીસીઈ? અમને, અમે તો થોડું ભણેલા છીએ એટલે અમને એ ન કહેવાય, તો વિગતથી તમે વાત કરો કે સીસીઈ એટલે કઈ યોજના કે કઈ નોકરી? સીસીઈ એટલે કે આ સચિવાલય ખાતામાં જે જુનિયર ક્લાર્કની એક્ઝામ આવે ને. અચ્છા, સીસીઈ. હા, ધન્યવાદ, ખૂબ ખૂબ ધન્યવાદ. તમને વહેલાહેર નોકરી મળી જાય એવી અમે ભગવાન પાસે પ્રાર્થના કરીશું. નમસ્કાર ભાઈ, શું વાંચો છો? ન્યૂઝપેપર. અહીંયા ન્યૂઝપેપર આવતા લાગે, કેટલા આવે, ક્યાં ક્યાં આવે છે? હા, સૌરાષ્ટ્ર સમાચાર આવે. નોકરિયાત વિભાગમાં કે શિક્ષણ વિભાગમાં આગળ પડતું આ પ્રતાપરા કામ છે, અને મને બહુ આનંદ થાય છે કે મારા ગામની બાજુનું ગામ છે અને બહુ સારી મહેનત કરે છે અને હું પણ આ ગામમાં ભણેલો છું. તો નમસ્કાર મિત્રો, આ પ્રતાપરાના દરેક યુવાનો આ લાઇબ્રેરીની અંદર વાંચી વાંચીને સારી એવી નોકરી મેળવે.